सप्ताह संपूर्ण सात दिवस जेने कथानु रसपान करावियुं एवा परम पूज्य शास्त्री जी ने विनंती करीश के तेओ पोते स्टेज ऊपर आवे अने सन्मान स्वीकारे। सन्मान करवा माटे हूँ विनंती करीश श्री नारायण भाई नड़ियाद ने। श्री भावेश भाई शास्त्री जी, भावेश भाई शास्त्री ने विनंती करीश तेओ स्टेज ऊपर आवशे, उचित सम्मान स्वीकार से, जेनु सम्मान कर से नारायण भाई नड़ियाद। सालो डाड़ी सम्मान करजो मित्र। शास्त्री जी बिल्कुल अपनी साथ हळी मळीने रह्या छे, अपनी जेम ज जराय मोटाई नथी। फरी वखत ताळियोथी वधावी एमने। धन्यवाद शास्त्री जी, आपनो स्थान ग्रहण करो। चिंतन भाई ने विनंती करीश स्टेज ऊपर आओ, आपनो उचित सम्मान स्वीकार करो, जेनु सम्मान करशे लीलाधर भाई। त्यारबाद खोंबड़ी गामना स्थानिक महाराज श्री लखुभाई महाराज ने विनंती करीश स्टेज ऊपर आवशे। लखुभाई महाराज जेनो सम्मान करशे हितेश भाई। त्यारबाद अश्विनभाई महाराज ने विनंती करीश स्टेज ऊपर पधारे, सम्मान स्वीकारे, अमारा परिवार की लागणी स्वीकारे। जेनु सम्मान करशे मनुभाई नागपुर। अश्विन भाई महाराज सम्मान करशे मनुभाई मावजी भाई नागपुर। त्यारबाद लक्ष्मीपुर गाम लक्ष्मीनारायण मंदिर ना महाराज एवा श्री हेमराज भाई महाराज ने विनंती करीश तेओ पधारे, उचित सम्मान स्वीकारे। छे हाजर हेमराज भाई महाराज। लक्ष्मीपुर गाम महादेव मंदिर ना पुजारी एवा श्री मनुगिरी गोसाई उपस्थित होय। निकली गया छे। संगीत वाद्य ग्रुप ना भाईओ पण एमनो सन्मान त्यां आपणे शास्त्री जी ना रूबरू मां कर्युं छे। धन्यवाद। जेनो आ मंडप नुं काम जेटला आव्या एटला वखाण्युं छे एवा मंडप डेकोरेशन ना मालिक एवा श्री दिनेशभाई कोटड़ावाळाने विनंती करीश तेओ स्टेज ऊपर आवे અને અમારા પરિવાર વતી સન્માન સ્વીકારે, જેનું સન્માન કરશે સાલોઢાળી શ્રી ધરમસિંહભાઈ કટલાલ, દિનેશભાઈ મંડપ સર્વિસ। હા, દિનેશભાઈ હાજર ન હોય તો છે સંજયભાઈ છે, તાળીઓથી વધાવીએ। આઠ નવ દિવસથી જેઓ સતત
આપણા સ્વાદ મુજબની જે રસોઈ કરીને આપણને જમાડે છે એવા શ્રી કિશોરભાઈ કેટરસવાળાને વિનંતી કરીશ. કિશોરભાઈ કેટરસવાળા સ્ટેજ ઉપર આવે અને પરિવાર વતી સન્માન સ્વીકારે, એમનું સન્માન કરશે શ્રી જયંતિભાઈ રાજકોટ. ત્યારબાદ હેમંતભાઈ ગોગારી વિડીયોગ્રાફી અમદાવાદ હરેકૃષ્ણ વિડીયો વિઝનવાળાને વિનંતી કરીશ, સ્ટેજ ઉપર આવો, એમનું સન્માન કરશે પચ્ચણભાઈ વેરાવલ. પચ્ચણભાઈ વેરાવલને વિનંતી કરીશ. એડિટિંગ બેડિટિંગ કરીને વ્યવસ્થિત આપજો ભાઈ પેનડ્રાઈવ બધાને. આગળ મ્યુઝિક સિસ્ટમવાળા શ્રી મહેશભાઈને વિનંતી, સ્ટેજ ઉપર વધારો, એમનું સન્માન કરશે ભાણજીભાઈ ઉમરેઠવાળા. મ્યુઝિક સિસ્ટમ મહેશભાઈ, મ્યુઝિક સિસ્ટમવાળા હોય અને મ્યુઝિક બંધ થઈ જાય. ધન્યવાદ. આગળ એ જ દોરમાં ચૌહાણ પરિસરની જે વાડી છે એનું તમામ સંચાલન, પાણી ન ખૂટે થી માંડીને બધું એ સંચાલન કરે છે એવા શ્રી અશોકભાઈ ચૌહાણને વિનંતી, સ્ટેજ ઉપર આવો, અમોને આપનું સન્માન કરવું છે. સન્માન કરશે ધીરુભાઈ અમદાવાદ, ચૌહાણ પરિષદ સંચાલન કરનાર શ્રી અશોકભાઈ. અશોકભાઈ માટે ખાસ તાળીઓ, ક્યાંય તકલીફ પડવા નથી દીધી આપણને. આભાર, ધન્યવાદ. કથા મંડપનો જે આ પ્લોટ છે એ નાનજીભાઈ ગંગદાસભાઈ ચૌહાણના પરિવારજનોમાંથી કોઈ હાજર હોય તો અહીં સ્ટેજ ઉપર આવે. નાનજીભાઈ ગંગદાસભાઈ ચૌહાણ જેનો આ પ્લોટ છે, આપણે જેના પ્લોટ પર બેસીને આ ભાગવતનું કથામૃત માણ્યું છે એવા પરિવારમાંથી કોઈ હાજર હોય તાળીઓથી એમને વધાવીએ, જ્યાં પણ બેઠા હશે લાઈવ જોતા હશે. નાનજીભાઈ ગંગદાસભાઈ ચૌહાણ માં આવે છે, ઓકે આવો પધારો. એમનું સન્માન કરશે મોહનભાઈ ઉમરગાંવ, મોહનભાઈને વિનંતી, માતાજીનું સન્માન કરે. સન્માન સ્વીકારી રહ્યા છે એ આપણા પરિવારની દીકરી છે, ભજવાણીની દીકરી છે, લક્ષ્મીપુર શિવજીભાઈ કરશનભાઈના દીકરી લીલાબેન છે, એ રીતે પણ એ સન્માનના અધિકારી છે. ધન્યવાદ. આ દોર આપણે અહીંયા પૂર્ણ કરીએ પછી વડીલોના સન્માન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે યુવાન ભાઈઓને ખાસ વિનંતી, અહીંથી જે નામ બોલાય ધીમે ધીમે નજીક આવી અને આગળના જે કંઈ નામ આવે એ અહીંયા હાજર રહે, જેથી આપણે સમયનો બચાવ કરી શકીએ. વડીલ એટલે શું, વડીલ કોને કહેવાય? આ કથા જો આપણે આયોજન કરી શક્યા હોય ને તો એ વડીલોની દેન છે. આપણું તો ભગવાન જાણે ક્યારે આપણને પુણ્ય મળશે, પણ આ જે પુણ્ય છે એ વડીલોના છે એમ બધા કહે છે કે આ વડીલોના પુણ્યનું આપણે ખાઈએ છીએ, વાસી ખાઈએ છીએ. આપણે તો હજી હવે જમા કરવાનું છે, તો એવા વડીલો માટે એક વખત દરેક વડીલો માટે તાળીઓ. આ દોરમાં હું પ્રથમ વિનંતી કરીશ
માતાજી વેલબાઈ કાનજી રવાપરવાળાને કે તેઓ અહીં સ્ટેજ પર આવો અને પરિવાર વતી સન્માન સ્વીકારો. માતાજી વેલબાઈ ઉંમર છે 86 વર્ષ. સન્માન કરશે નારણભાઈ નડિયાદવાલા. પરિવાર નાનો છે પણ દીકરાઓની ચાકરી હશે એટલે 35 વડીલો અહીંયા હાજર છે. 70 વર્ષ ઉપરના 35 વડીલો અત્રે ઉપસ્થિત છે. આપણે એમનું સન્માન કરી રહ્યા છીએ. માતાજી જીવાબેન નારણભાઈ એક મિનિટ ઊભા રહેજો, આપને સન્માન કરવાનું છે. જીવાબેન વિસનજીભાઈ ખોંભડીવાળાનું સન્માન કરશે નારણભાઈ. ત્યારબાદ લાલજીભાઈ કરશનભાઈ સિન્નર લક્ષ્મીપુરવાળાને વિનંતી કરીશ. લાલજીભાઈ કરશનભાઈ લક્ષ્મીપુર સિન્નર, આભાર નારણભાઈ આપનો. લીલાધરભાઈને વિનંતી કરીશ આગળના દોરમાં સન્માન કરે. શ્રી લાલજીભાઈ કરશનભાઈ ઉંમર છે 85 વર્ષ, પણ જુઓ બાપા કેવા કડે ધડે છે. આ ચાકરી કહેવાય દીકરાની. લીલાધરભાઈ રહેજો, હાજર ઊભા રહેજો. ત્યારબાદ આવે છે જયાબેન રામજીભાઈ નડિયાદ, પણ તેઓ ઉંમરને લઈને લક્ષ્મીપુર રોકાયા છે, અહીંયા આવી શકે એવી પરિસ્થિતિ નથી. આપણે એમની પણ નોંધ લઈએ, જયાબેન રામજીભાઈ લક્ષ્મીપુર નડિયાદ, ઉંમર વર્ષ 82. ત્યારબાદ ગંગા સ્વરૂપ જમનાબેન શિવજીભાઈ ભીખુભાઈના માતાજી કેશોદવાળાને વિનંતી કરીશ. 79 વર્ષના છે તેઓ અત્રે આવે અને સન્માન સ્વીકારે. જમનાબેન શિવજીભાઈ સન્માન, એમને સન્માનિત કરશે રે લીલાધરભાઈ. દીકરા જ છીએ એમાં અમે તમારા. આપણને એમ થાય ને કે આ ભીખુભાઈ આટલા તરવરિયા કેમ છે. માતાજીને જોઈ લ્યો એટલે તમારે જવાબ મળી જશે. ધન્યવાદ લીલાધરભાઈ. આગળના દોરમાં પ્રેમજીભાઈ ખીમજીભાઈ બિદર ગડાણી 78 વર્ષ, સન્માનિત કરશે વાડીલાલભાઈ ગાંધીધામ. પ્રેમજીભાઈ ખીમજીભાઈ બિદર. એ જ પ્રવાહમાં આગળ શાંતાબેન રામજીભાઈ પાનેલી વડોદરા. શાંતાબેન રામજીભાઈ પાનેલી અને વડોદરા. શાંતાબેન પ્રેમજીભાઈ બિદર. ત્યારબાદ શાંતાબેન રામજીભાઈ વાડીભાઈ રેજો. શાંતાબેન રામજીભાઈ પાનેલીવાળાને સન્માનિત કરશે વાડીલાલભાઈ. ઉંમર વર્ષ 76. ત્યારબાદ ગોમતીબેન કાનજીભાઈ ખોંભડી નડિયાદ.
धन्यवाद वाड़ीलाल भाई। गोमतीबेन कांजीभाई खोंभड़ी नड़ियाद वाला ने विनंती करीश, स्टेज पर आओ, आपनु सन्मान स्वीकारो। तेमने सन्मानित करशे भाणजी भाई उमरेठवाड़ा। भाणजी भाई ने विनंती, माताजी नु उचित सन्मान करे। त्यारबाद प्रेमजी भाई मावजी भाई खोंभड़ी नागपुर वाला ने विनंती करीश। प्रेमजी भाई मावजी भाई नागपुर, भाणजी भाई रहेजो। भाणजी भाई प्रेमजी भाई नु सन्मान गेट पासे बैठेला छे त्या। त्यां सन्मानित करशो। आगळ गंगा स्वरूप कुंवरबेन हीराभाई इंदोर विनंती करीश स्टेज ऊपर उपस्थित थाय। गंगा स्वरूप कुंवरबेन हीराभाई इंदोर वाला ने विनंती, एमने सम्मानित करशे जयंतीभाई राजकोट। विनंती करीश गोविंद भाई देवजी भाई राजकोट लक्ष्मीपुर, जयंती भाई रहेजो। गोविंद भाई देवजी भाई अने मधुबा मधुबेन गोविंद भाई राजकोट, जयंती भाई ना बा बापूजी छे। पिताजी नु सन्मान पुत्र साथे, पुत्र भाग्यशाली ने पिताजी भाग्यशाली। આગળના દોરમાં શાંતાબેન પ્રેમજીભાઈ ગઢાણી બિદર, ધન્યવાદ જયંતિભાઈ। આગળ સન્માનિત કરવા માટે મનુભાઈને વિનંતી કરીશ, શાંતાબેન પ્રેમજીભાઈ ગઢાણી બિદર વાળાનું સન્માન કરશે। સન્માન થઈ ચૂક્યું છે ને, સાથે આવ્યા હતા એટલે હા। ત્યારબાદ પરબતભાઈ વાલજીભાઈ કપડવંશ, પરબતભાઈ વાલજીભાઈ કપડવંશ, અમે અહીં સમરી બનાવી છે ઉંમર વાઇઝ એટલે માતાજી સાથે આવી ગયા, પણ ક્રમ મુજબ અત્યારે હતો એમનું સન્માન। મનુભાઈને વિનંતી, પરબતભાઈ વાલજીભાઈ કપડવંજવાળાનું સન્માન કરે। ત્યારબાદ શાંતાબેન જેઠાભાઈ ખોંભડી, ગંગા સ્વરૂપ શાંતાબેન જેઠાભાઈ ખોંભડી, જેનું સન્માન કરશે સોમજીભાઈ નાગપુરવાળા। ત્યારબાદ લક્ષ્મીબેન નારણભાઈ લક્ષ્મીપુર વેરાવળ, લક્ષ્મીબેન નારણભાઈ નારણભાઈ હંસરાજભાઈ ને વિનંતી કરું સ્ટેજ ઉપર આવો। સમજીભાઈ લક્ષ્મીબેનનું સન્માન કરવાનું છે। લક્ષ્મીબેન નારણભાઈ ઉંમર વર્ષ 73। ત્યારબાદ હરજીભાઈ કરશનભાઈ લક્ષ્મીપુર બેલગામવાળાને વિનંતી કરીશ, અને નર્મદાબેન હરજીભાઈ ભાઈ અને ભાભીશ્રી આવશે અહીંયા। ધન્યવાદ સોમજીભાઈ। હરજીભાઈ કરશનભાઈ લક્ષ્મીપુર બેલગામ 74 વર્ષ,
નર્મદાબેન હરજીભાઈ, જેનું સન્માન કરશે ભીખુભાઈ કેશોદ. ભીખુભાઈને વિનંતી, કાકાશ્રીનું સન્માન કરો. આગળના દોરમાં પાનભાઈ પ્રેમજીભાઈ ખોંભડી નાગપુર. ધન્યવાદ ભીખુભાઈ. પાનભાઈ પ્રેમજીભાઈ ખોંભડીવાળાનું સન્માન કરશે ધરમસિંહભાઈ કઠલાલવાળા. ધરમસિંહભાઈને વિનંતી, માતાજીનું સન્માન કરો. દેવકીબેન રામજીભાઈ અમદાવાદ. ધીરુભાઈના માતાજી દેવકીબેન રામજીભાઈ અમદાવાદ. ધરમસિંહભાઈ, કામ બાકી છે આપણું. દેવકીબેનનું સન્માન કરશે ધરમસિંહભાઈ. ધન્યવાદ ધરમસિંહભાઈ. નર્મદાબેન સોમજીભાઈ કુણિંગલ. નર્મદાબેન સોમજીભાઈ, જેઓનું સન્માન કરશે ધીરુભાઈ. ત્યારબાદ બાબુભાઈ વાલજીભાઈ કપડવંજ. માતાજી નર્મદાબેન સોમજીભાઈ ખોંભડી. ત્યારબાદ બાબુભાઈ વાલજીભાઈ કપડવંજ. વાલજીભાઈનું સન્માન કરશે ધીરુભાઈ અમદાવાદ. ધન્યવાદ ધીરુભાઈ. આગળના દોરમાં ધરમસિંહભાઈ વેલજીભાઈ લક્ષ્મીપુર કઠલાલ અને માતાજી સવિતાબેન ધરમસિંહભાઈ લક્ષ્મીપુર કઠલાલવાળાને વિનંતી કરીશ, સ્ટેજ ઉપર પધારો અને આપનું સન્માન આપના પુત્ર દ્વારા જ કરવામાં આવશે. વિનુભાઈને વિનંતી કરું, તેઓ માતાજી અને પિતાજીનું સન્માન કરે. આ દ્રશ્ય આપણે રોજ ઘરે ઘર જોવા ઈચ્છીએ છીએ. આ દ્રશ્ય હોવું જોઈએ. દીકરો માને અને બાપને ભગે લાગતો હોય. આગળના દોરમાં જીવરાજભાઈ સૌગણભાઈ અને માતાજી પ્રેમીલાબેન જીવરાજભાઈને વિનંતી કરીશ. ધન્યવાદ વિનુભાઈ. જીવરાજભાઈ સૌગણભાઈ અને પ્રેમીલાબેન જીવરાજભાઈનું સન્માન કરશે પ્રવીણભાઈ વેરાવળ. પિતા પુત્રની બીજી જોડી. ઘરે જે દ્રશ્ય જોવું છે એને અહીંયા રિહર્સલ ચાલુ છે. જીવરાજભાઈ સૌગણભાઈ વેરાવળ, પ્રેમીલાબેન જીવરાજભાઈ. તાળીઓ બંધ ન થવી જોઈએ. આપણા કેટલા નિખાલસ હૃદયના છે આના ઉપરથી નક્કી થાય. આગળના દોરમાં હરજીભાઈ કેસરાભાઈ અને પાર્વતીબેન હરજીભાઈ. ધન્યવાદ પ્રવીણભાઈ. હરજીભાઈ કેસરાભાઈ તાલાળા, પાર્વતીબેન હરજીભાઈ તાલાળા,
જેઓને સન્માનિત કરશે ગિરીશભાઈ ગાંધીધામ, એમના જ દીકરા. ધન્યવાદ ગિરીશભાઈ. આગળના દોરમાં ભીમજીભાઈ કરમસિંહભાઈ લક્ષ્મીપુર આમદપુર, કાંતાબેન ભીમજીભાઈ લક્ષ્મીપુર આમદપુરવાળાને વિનંતી કરીશ, તેઓ સ્ટેજ ઉપર આવી સન્માન સ્વીકારે. જેમનું સન્માન કરશે પચ્ચાણભાઈ વેરાવલ. આગળના દોરમાં જેઠાભાઈ પ્રેમજીભાઈ પણસોરા, દમયંતીબેન જેઠાભાઈ પણસોરા. ધન્યવાદ પચાણભાઈ. જેઠાભાઈ પ્રેમજીભાઈ અને દમયંતીબેન જેઠાભાઈ પણસોરા ને વિનંતી કરું, પધારો, આપનું સન્માન સ્વીકારો. જેને સન્માનિત કરશે હિતેશભાઈ નાસિક. સાંસ્કૃતિક કાર્યક્રમ માટે કદાચ તાળીઓ બચાવતા હોય તો ના બચાવજો, ત્યારે મળી રહેશે આપણને, પણ અત્યારે વાપરી નાખીએ. તાળીઓ નહીં ફૂટે, મળી રહેશે, તમે તાળીઓ બચાવો નહીં સાંસ્કૃતિ માટે. ધન્યવાદ હિતેશભાઈ. દામજીભાઈ કાનજીભાઈ રાજકોટ, દમયંતીબેન કાનજીભાઈ રાજકોટ ને વિનંતી કરું, સ્ટેજ ઉપર પધારો. જેને સન્માનિત કરશે મોહનભાઈ ઉમરગાંવ. દામજીભાઈ કાનજીભાઈ અને દમયંતીબેન દામજીભાઈ રાજકોટ, મોહનભાઈને વિનંતી. ત્યારબાદ નર્મદાબેન લાલજીભાઈ ખોમડી વલસાડ અને લક્ષ્મીબેન લખમજીભાઈ લક્ષ્મીપુર સેલમ, એમનું સન્માન કરશે હીરાલાલભાઈ લીમડી. નર્મદાબેન લાલજીભાઈ ખોમડી વલસાડ, લક્ષ્મીબેન લખમસિંહભાઈ લક્ષ્મીપુર સેલમ. લક્ષ્મીબેન લખમસિંહભાઈ લક્ષ્મીપુર સેલમ. ત્યારબાદ નર્મદાબેન લાલજીભાઈ ખોમડી વલસાડ, ધન્યવાદ હીરાલાલભાઈ. આ દોરમાં લક્ષ્મીપુરના પ્રેમજીભાઈ કરશનભાઈ, લગભગ 90 વર્ષની ઉંમર થવા આવી હોય એવા આપણા વડીલ, પણ નાદુરસ્ત તબિયતને લઈને અહીંયા નથી આવ્યા. આપણે પરિવાર એમની નોંધ લઈએ છીએ. પ્રેમજીભાઈ કરશનભાઈ લક્ષ્મીપુર, લગભગ પરિવારમાં સૌથી બુજુર્ગ વડીલ હશે. તો આ દોર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. કાર્યકર્તા ભાઈઓને વિનંતી અત્રે ઉપસ્થિત થાય. પાછળના જે હવે કાર્યક્રમ છે એ આપની સમિતિ અને કન્વીનરશ્રીઓના ફોટો સેશન લેવાના છે. તો દરેક સમિતિના કાર્યકર્તા ભાઈઓ અહીંયા ઉપસ્થિત થાય. અહીંથી જેમ નામ બોલવામાં આવે એમ સ્ટેજ ઉપર આવી અને ફોટો સેશન આપણે કરીશું.
આવી જાઓ એટલે જરા જાણ કરો તો આપણે ઝડપથી કાર્ય કરી શકીએ. દરેક સમિતિના કાર્યકર્તા ભાઈઓ, જેમાં મુખ્ય અને આયોજન સમિતિ, રસોઈ સમિતિ, મંડપ સમિતિ, નાણાં સમિતિ, ઉતારા સમિતિ, પાર્કિંગ વ્યવસ્થાની સમિતિ, પ્રસાદ વિતરણ સમિતિ, શાસ્ત્રીજીને ઉતારા સમિતિ, આરતી અને વહીવટ સમિતિ, સ્ટેજ સુશોભન સમિતિ, સ્ટેજ સંચાલન સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, મહિલા મંડળ હાજર છે. તો મંડપ સમિતિના ભાઈઓ આવી જાય, એના કન્વીનર શ્રી વિનુભાઈ કટલાલ, સાથે પચાણભાઈ, મગનભાઈ ધનજીભાઈ, પિયુષભાઈ અને ઈશ્વરભાઈ. રોજના પ્રસાદ વિતરણ સમિતિમાં કન્વીનર સોમજીભાઈ અમદાવાદ, એમને સાથ આપે છે ધીરુભાઈ, જીગરભાઈ અને મયુર. પ્રસાદ વિતરણ સમિતિ, ત્યારબાદ શાસ્ત્રીજીને ઉતારાથી લઈ અને લાવવા લઈ જવાની જે કંઈ વ્યવસ્થા હતી એમાં કન્વીનર શ્રી વાડીલાલભાઈ, એમને સાથ આપ્યો છે હરિભાઈ નડિયાદવાળાએ, વિનુભાઈ વેરાવળ, શંકરભાઈ બોરસદ, કિશોરભાઈ, મહેશભાઈ અને મયુરભાઈ. વાડીલાલભાઈની ટીમમાં હરિભાઈ નડિયાદ, વિનુભાઈ વેરાવળ, શંકરભાઈ બોરસદ, કિશોરભાઈ, મહેશભાઈ અને મયુરભાઈ. ત્યારબાદ ઉતારા સમિતિ, પ્રભુભાઈની ટીમમાં મનજીભાઈ અર્જણભાઈ અને કાંતિલાલ જેઠાભાઈ. ઉતારા સમિતિ ઉતારા સમિતિ પ્રભુભાઈ, મનજીભાઈ અર્જણભાઈ અને કાંતિલાલ જેઠાભાઈ. તાળીઓ ચાલુ રાખીએ, આપણે ફોટો પાડે તો તાળીઓનો વાંધો નહીં. ત્યારબાદ રસોઈ સમિતિના કન્વીનર સોમજીભાઈ, એમને સાથ આપ્યો છે લાલજીભાઈ, જેઠાભાઈ ગુલબર્ગા, શાંતિભાઈ બેંગ્લોર અને પરસોત્તમભાઈ નાસિક અને ગોવિંદભાઈ નાસિક. રસોઈ સમિતિ સોમજીભાઈ, લાલજીભાઈ ગુલબર્ગા, શાંતિભાઈ બેંગ્લોર, પરસોત્તમભાઈ. કાર્ય એટલું શાંતિથી કર્યું છે તો આ ફોટો સેશનમાં બે મિનિટ વાર લાગશે તો વાંધો નહીં, પણ કોઈ રહી ન જવા જોઈએ. રસોઈ સમિતિ લાલજીભાઈ ગુલબર્ગા, શાંતિભાઈ બેંગ્લોર, પરસોત્તમભાઈ અને ગોવિંદભાઈ નાસિક, સોમજીભાઈ તેઓના કન્વીનર છે. ત્યારબાદ આ તમામ કાર્યક્રમની જેને નાણાં ભંડોળની જેમ જવાબદારી સ્વીકારી છે એવા શ્રી હિતેશભાઈ, ભાવેશભાઈ સુરત, મેહુલભાઈ નડિયાદ, દીપકભાઈ નડિયાદ અને મયુરભાઈ પણસોરા. હિતેશભાઈ, ભાવેશભાઈ, મેહુલભાઈ, દીપકભાઈ અને મયુર, નાણાં સમિતિ. મોહનભાઈ પાર્કિંગવાળાની સમિતિ હાજર હોય તો લઈ લઈએ. સ્ટેજ સુશોભન સમિતિ, જેના કન્વીનર ભીખુભાઈ, એમને સાથ આપ્યો છે રમેશભાઈ, જગદીશભાઈ, વિનુભાઈ, કરમશીભાઈ અને ગોવિંદભાઈ. સ્ટેજ સુશોભન સમિતિ
ભીખુભાઈ, રમેશભાઈ, જગદીશભાઈ, વિનુભાઈ, કરમસિંહભાઈ અને ગોવિંદભાઈ. ત્યારબાદ પાર્કિંગની જે અઘરી કહેવાય, જેની સાથે વાહનવાળા સાથે લમણાજી કરવી પડે, હું અહીંયા નહીં ને અહીંયા રાખું, એ જેને કાર્યભાર સંભાળ્યો છે, એવા હું કાંટામાં નહીં રાખું, એ તો ચોકી જ વાત કરે, કાંટામાં હું નહીં જાઉં કે તો એવા મોહનભાઈ અને સાથ આપ્યો છે નાનજીભાઈ, મગનભાઈ, પાર્કિંગ ટીમ, પાર્કિંગ વ્યવસ્થા. ત્યારબાદ આરતીની જે અહીંયા આપણે જોડી ફેરવતા હતા અને સમયે સમયે દરેક સેશનમાં જે આરતીના થાળીમાં જે કંઈ રકમ આવે એનો વહીવટ સંભાળતા હતા એવા શ્રી હરિભાઈ આણંદવાળાને વિનંતી કરીશ કે તેઓ ટીમ લઈ અને ઉપર આવે ફોટો સેશન માટે. આરતીનો વહીવટ, આરતી વહીવટ સમિતિ, હરિભાઈ આણંદ. બહેનોમાંથી મહિલા મંડળે બે બહેનોએ જવાબદારી સંભાળી છે. પ્લીઝ બે બહેનો, બધી બહેનો વતી આવી જાઓ, એક ફોટો બે બહેનોનો લઈ લઈએ. તમારો આગ્રહ છે કે અમારે નથી આવવું, હજી પણ ના જ પાડે છે. દરેક બહેનોના પ્રતિનિધિ તરીકે બે બહેનો આવી જાઓ. નર્મદાબેન ને વિજયાબેન, લક્ષ્મીપુર ગામની સમસ્ત બહેનો તરફથી અને ખોંભડી ગામના બહેનો તરફથી નર્મદાબેન ખૂબ સારી કામગીરી કરી છે. દરેક મહિલાઓનું પ્રતિનિધિત્વના એક ભાગરૂપે પણ અમે આપનો ફોટો લેવા ઈચ્છીએ છીએ, અમારી લાગણી સમજો. નર્મદાબેન નાસિક અને વિજયાબેન સેલમ. બધાને બોલાવીને સન્માન કરાય હવે અને એનું જ સન્માન રહી જાય તો કેમ ચાલે. સ્ટેજનું સંચાલન કરવાવાળા આપણા હીરાલાલભાઈ લીમડી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન કરવાવાળા હીરાલાલભાઈ લીમડી, ખુશાલભાઈ, ભીખાભાઈ અને પ્રવીણભાઈ એ પણ આવી જાય. પ્રવીણભાઈ, આજ આપણે આટલા લોકો જે લાઈવ જોઈ રહ્યા છીએ એનું સંચાલન કરે છે ખુશાલભાઈ, લલિતભાઈ પજવાણી, પાનેલીવાળા હાલે નાસિક. વડીલોના સન્માનમાં યા તો કોઈ સમિતિના સન્માનમાં અમારી શરત ચૂકથી કોઈ યાદી રહી ગઈ હોય તો પરિવારના છો એને ક્ષમ્ય ગણશો. આવતીકાલે આપણે નિયાણાના સન્માન કરવાના છે. સ્ટેજ સુશોભનમાં એક બાબુભાઈ વલસાડવાળા હતા, એ ઉપર આવે અને ફોટો સેશન કરાવી લે. આવતીકાલે જે નિયાણાના સન્માન કરવાના છે એમાં અમુએ એક વ્યવસ્થાના ભાગરૂપે એવું વિચારી રાખ્યું છે કે જે પરિવારના વડા હોય, આમ જોવા જઈએ તો 154 ઘર એટલે 154 ચૂલા છે,
પણ દરેકનું અલગ અલગ ચૂલાવાઈ જો અહીંયા સ્વાગત કરવા જઈએ તો સમયનો બહુ બગાડ થાય. જે અમને અનુકૂળ લાગ્યું કે એટલું બધું સમય તો કદાચ આપણે ન બેસી શકીએ, એટલે ફોર એક્ઝામ્પલ પરબતભાઈ લખમસિંહભાઈનું એક ગ્રુપ બનાવ્યું, એમાં એમના ત્રણ ભાઈઓનો પરિવાર અને એમના નિયાણા. એટલે આવતીકાલે અમે જે ગ્રુપ બનાવ્યા છે એની યાદી આપને આપી દઉં. એનો ક્રમ આ રીતે રહેશે. પ્રથમ રહેશે પરબતભાઈ લખમસિંહભાઈ વેરાવળ, નંબર બે શિવજીભાઈ ખેતાભાઈ કેશોદ, નંબર ત્રણ હીરાલાલભાઈ કાનજીભાઈ લીમડી, નંબર ચાર કરશનભાઈ સોમજીભાઈ કુકરવાડા, પાંચ સૌગણભાઈ હિરજીભાઈ વેરાવળ, છ દાનાભાઈ હિરજીભાઈ વેરાવળ, સાત ખેતાભાઈ જેઠાભાઈ કલ્યાણ, આઠ કેસરાભાઈ હિરજીભાઈ ગાંધીધામ, નવ હંસરાજભાઈ હિરજીભાઈ અમદાવાદ, દસ રામજીભાઈ માધાભાઈ અને કાનજીભાઈ જેઠાભાઈ કલ્યાણ, અગિયાર દેવજીભાઈ વાલજીભાઈ રાજકોટ, બાર કાનજીભાઈ વાલજીભાઈ સેલમ અને રાજકોટ, તેર વેલજીભાઈ વિશ્રામભાઈ કટલાલ, ચૌદ કરમસિંહભાઈ વિશ્રામભાઈ લાતુર અને આમદપુર, પંદર પ્રેમજીભાઈ કરશનભાઈ લક્ષ્મીપુર હિંમતનગર અને પણસોરા, સોળ શિવજીભાઈ કરશનભાઈ લક્ષ્મીપુર સાતારા બારામતી ત્રિચી, સત્તર લાલજીભાઈ કરશનભાઈ સિન્નર અને અઢાર મોહનભાઈ હંસરાજભાઈ ઉમરગાંવ નાસિક. આ ક્રમ આપની જાણ માટે એટલા માટે મૂકીએ છીએ કે આપના નિયાણાઓને જે તે વખતે સમયની ખ્યાલ રહે અને અહીંયા હાજર રહે. નિયાણા પરિવારનું આપણે એ રીતે અહીંયા ફોટા સાથે સન્માન કરીશું. ઓગણીસ ક્રમ છે નારણભાઈ દેવજીભાઈ ઉમરેઠ, વીસ સોમજીભાઈ જેઠાભાઈ કુણિગલ, એકવીસ કાનજીભાઈ જેઠાભાઈ નડિયાદ, બાવીસ માવજીભાઈ પચાણભાઈ પરિવાર, હવેના જે નામ છે એ ખોમડી પરિવારોના છે, ત્રેવીસ પેથાલાલ માવજીભાઈ કલકત્તા, ચોવીસ હરિલાલ શિવજીભાઈ બેંગ્લોર, પચીસ કાનજીભાઈ પચાણભાઈ નાગપુર, છવ્વીસ માવજીભાઈ નારણભાઈ નાસિક, સત્યાવીસ ભીમજીભાઈ વાલજીભાઈ અમદાવાદ અને નડિયાદ, અઠ્યાવીસ પરબતભાઈ વાલજીભાઈ કપડવંજ, ઓગણત્રીસ લાલજીભાઈ કરશનભાઈ વલસાડ, ત્રીસ ખીમજીભાઈ મનજીભાઈ ઇન્દોર, એકત્રીસ જીવરાજભાઈ વિશ્રામભાઈ નેલુર, બત્રીસ જેઠાભાઈ મનજીભાઈ ગુલબર્ગા અને ખોમડી, તેત્રીસ રામજીભાઈ માવજીભાઈ અમદાવાદ, ચોત્રીસ વિસનજીભાઈ મનજીભાઈ સાગર અને આણંદ, પાંત્રીસ કાંતિલાલ રામજીભાઈ પોલાચી, છત્રીસ પ્રભુલાલ જેઠાભાઈ નેલમંગલા, અને ત્યારબાદ હજી પાનેલી અને હરિપરના ભાઈઓના ક્રમ આપવાના બાકી છે, પણ આ મુજબનો લગભગ ક્રમ રહેશે. તેત્રીસ નંબર રામજીભાઈ મનજીભાઈ, એમનો ક્રમ છે તેત્રીસ નંબર. વ્યવસ્થાના ભાગરૂપે અમે આ રીતે ક્રમ અને ગ્રુપ પાડ્યા છે, જેમાં સફેદ કવર નિયાણીઓના છે. કદાચ અમારી શરત ચૂકથી કહેવાય યા ન કહેવાય, એમાં ઉપર ચિઠ્ઠી લખેલી હશે. સફેદ કવર છે દીકરીઓ માટેના છે, અને જે પિંક કલરના કવર હશે એ જમાઈ કે ફુવાશ્રીના છે. આપના ધ્યાનમાં રહે એટલે. બાકીનો જો કાર્યક્રમ ન હોય તો આપણે હવે ભોજનનો સમય થવા આવ્યો છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમની પણ તૈયારી કરવાની છે, તો આ સભાને અહીંયા વિરામ આપીએ.